તો કેમ છો મિત્રો ચોમાસાની અંદર વરસાદ પડે એટલે બધાને સ્વાદિષ્ટ ખાવાની ઈચ્છા થઈ જાય તીખું તળેલું ખાવાની ઈચ્છા થઈ જાય અને આ બધું ખાવાથી મિત્રો ચોમાસામાં પાચનશક્તિ એક તો નબળી હોય છે વાતાવરણ ભેજવાળું હોવાને કારણે તો તેના કારણે ઘણા બધા લોકોને ઝાડા થઈ જવાની તકલીફ ખૂબ વધારે થતી હોય છે એટલે કે આપણે ઇંગ્લિશમાં કહીએ તો એને લૂઝ મોશનની તકલીફ થઈ જતી હોય છે તો તેની અંદર મિત્રો માર્કેટમાં તો ઘણી બધી આપણને ટેબ્લેટ મળે મળે મળતી હોય છે પરંતુ ટેબલેટ કરતાં પણ મિત્રો ઇફેક્ટિવ ઉપાય હું તમને બતાવવાનો છું કે આ ઉપાય તમે કરશો તો માત્ર તમારા એક જ દિવસમાં તમારા ઝાડા જે છે એ બંધ થઈ જશે એના માટે તમારે કોઈ ટેબ્લેટ લેવાની પણ જરૂર નહીં પડે તો એની પહેલાં તમારે મિત્રો શું કરવાનું છે કે જેવા ઝાડા થઈ જવાની તકલીફ થઈ જાય તમારે એટલે કે તમારે જમવાનું તમારે સ્કીપ કરી દેવાનું એટલે કે ભોજન તમારે કંઈ નહીં કરવાનું અને ફક્ત લિક્વિડ પર તમારે રહેવાનું એટલે કે તમારા ઓઆરએસ તમે પી શકો છો લીંબુનો શરબત તમે પી શકો છો અને બેસ્ટ ઓપ્શન છે મિત્રો કે છાશ જી હા મિત્રો એટલે કે તમારે દર બે બે કલાકે તમારે છાસનો એક એક ગ્લાસ વાર પી લેવાનું પરંતુ મિત્રો કંઈક રોટલી દાળ ભશાક એવું કંઈ ખાવાનું નહીં તમારે ફક્ત છાશનું તમારે સેવન કરવાનું પા લીંબુ શરબત પીવાનું પાણી પીવાનું એટલે કે લિક્વિડનું સેવન વધારે કરવાનું કારણ કે ઝાડા થઈ ગયા હોય તો જેના કારણે મિત્રો ડીહાઈડ્રેશન થવાની પણ સંભાવના પૂરેપૂરી રહેતી હોય છે એટલે કે આપણા બોડીમાંથી વધારે અમાઉન્ટમાં બોડી બોડીમાંથી આપણે પાણી લોસ થઈ જાય જેના કારણે મિત્રો આગળ જતા ચક્કર આવવાની પણ સમસ્યા રહેતી હોય છે અને એકદમ વીકનેસની પણ ફિલિંગ મિત્રો આના કારણે આવતી હોય છે એટલે કે તમારે ભોજન તમારે સ્કીપ કરી દેવાનું અને તમારે આ છાશનું સેવન કરવાનું અથવા તમારે આ લીંબુ શરબતનું તમારે સેવન કરવાનું અને વિડીયોની સ્ટાર્ટિંગમાં મેં તમને કીધું હતું કે હું તમને દવા કરતાં પણ એક ઇફેક્ટિવ ઉપાય બતાવવાનો છું તો એ ઉપાય ઉપાય તમને જણાવતા પહેલાં આપણી ચેનલ પરમાચિરાગની જો તમે હજુ હજુ સુધી પણ સબસ્ક્રાઈબ ના કરવી હોય તો અત્યારે જ કરી દો જેથી આવા હેલ્થના અવનવા વિડીયોની નોટિફિકેશન આપણને સમયસર મળતી રહે તો ચલો મિત્રો આપણે ઉપાય જોઈએ ઉપાયની અંદર આપણે મિત્રો શું કરવાનું છે કે તમારે તમારા ઘરે જે આદુ છે એની તમારે જરૂર પડશે એટલે કે આદું તમારો નાનો ટુકડો તમારે લઈ લેવાનો તેને ખલની અંદર તમારે વાટી દેવાનો અથવા જો છીણી તમારા ઘરે પેલી છીણવાની આવે છે એ હશે તો પણ મિત્રો ચાલશે એટલે કે નાનો ટુકડો આદુનો લેવાનો છીણીની મદદથી તમારે એકદમ છીણી નાખવાનો એટલે આદુની તમારી પેસ્ટ એક રેડી થઈ જશે ત્યારબાદ તમારે ઘરણી રાખવાની અને તેના ઉપર આદુની જે પેસ્ટ છે એને દબાવશો એટલે કે આદુનો જે રસ છે એકદમ રેડી થઈ જશે ત્યારબાદ તમારે માત્ર ત્રણથી ચાર ટીપા તમારા આદુનો રસ હશે તો પણ મિત્રો ચાલશે આપણા માટે એકદમ એટલાથી તમારું કામ થઈ જશે એટલે કે ત્રણથી ચાર ટીપા આદુનો રસ તમારે સૌ પ્રથમ મિત્રો ઉપાયમાં તમારે શું કરવાનો છે કે આદુનો રસ કાઢ્યો ત્યારબાદ તમારે સીધા તમારે સૂઈ જવાનો અને જે આદુનો રસ છે એ તમારા નાભીમાં એટલે કે દેશી ભાષામાં હું તમને કહું તો ઘણા લોકો જે ડૂટી કહેતા હોય છે તેની અંદર તમારે ત્રણથી ચાર ટીપા તમારે સૂઈને આદુનો જે રસ છે એકદમ નાભીમાં તમારે નાખી દેવાનો છે અને પંદરથી વીસ મિનિટ સુધી તમારે બીજું કંઈ નથી કરવાનું એકદમ તમારે સૂઈ રહેવાનું છે મિત્રો આના કારણે શું થશે કે જે પણ મિત્રો ઝાડા થઈ ઝાડા થઈ જવાની જે લોકોને તકલીફ થશે એ આસાનીથી મિત્રો આનાથી મટી જશે અને એકદમ રામબાણ ઉપાય છે અને આનાથી તમારે માત્ર એક જ દિવસની અંદર તમારા ઝાડા મટી જશે તો હું આશા રાખું છું કે મિત્રો આજના વિડીયોની અંદર જે પણ કંઈ ઇન્ફોર્મેશન આપવામાં આવી છે એ આપના માટે ફાયદાકારક નીવડશે નેક્સ્ટ વિડીયોમાં કોઈ નવા ટોપિક ટૉપિક સાથે મળીશું ત્યાં સુધી આ વિડીયોને મેક્સિમમ ગ્રુપમાં શેર કરો જેથી ઘણા બધા આપણા ભાઈ બહેનોની મદદ થઈ રહે થેન્ક યુ મિત્રો જય હિન્દ હેવ અ નાઇશ ડે